નમસ્કાર, વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ માં હું પ્રાથવી આપનો હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ હેશટેગ 1 PM બુલેટિન ની. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિત્તે ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે, તેમજ તેઓનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમણે લોકોની સેવા કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. આજે વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે તેમના વતન રાજકોટની મુલાકાતે છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ પહોંચતા જ તેમણે સૌથી પહેલા ભાજપના કદાવર નેતા વજુભાઈ વાળાના ઘરે પહોંચી તેમના આશીર્વાદ લીધા. તેઓ વજુભાઈ વાળાના સાથે આ શુભેચ્છાની મુલાકાત રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને વજુભાઈને કોઈ મોટી જવાબદારી સોંપાઈ શકે છે. રાજ્યમાં કોરોના અપડેટ વિશે વાત કરીએ તો ગઈકાલ સાંજ સુધીમાં રાજ્યમાં કુલ 27 કેસ નોંધાયા છે. આ સાથે આજના દિવસમાં કુલ 33 દર્દીઓએ કોરોનાને હરાયો છે અને આ સાથે ગઈકાલ સાંજ સુધીમાં કુલ 8,14,485 લોકોએ કોરોનાને માત આપી છે, જ્યારે રાજ્યમાં COVID-19નો રિકવરી રેટ વધીને 98.75% થયો છે. જ્યારે ખુશીના સમાચાર એ છે કે આજે પણ રાજ્યમાં કોરોનાને લીધે એક પણ મૃત્યુ થયેલ નથી, જોકે 263 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં ગઈકાલ સાંજ સુધીમાં 4,39,045 લોકો રસીકરણ કરાયું. સ્વીટી પટેલની હત્યાના કેસમાં હવે સ્વીટી પટેલના ભાઈ જયદીપ પટેલે DGPને અરજી કરી છે, તેમજ જયદીપ પટેલે સ્વીટી પટેલના પુત્ર અંશની કસ્ટડી મેળવવા માટે અરજી કરી છે. અરજીમાં તેમણે 2 વર્ષના અંશનું સરખું ધ્યાન ના રખાતું હોવાની રજૂઆત કરી છે, તેમજ જયદીપ પટેલે ઈમેલ દ્વારા અરજીની નકલ માનવી અધિકારી પંચ, ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારીને મોકલી છે. સ્વીટી પટેલનો પુત્ર અંશ હાલ અજય દેસાઈની બીજી પત્ની પૂજા પાસે અમદાવાદમાં છે. ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી લીધો છે, જ્યારે ભારતીય મહિલા હોકી ટીમે દમદાર પ્રદર્શન કરી સૌ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રાણી રામપાલની આગેવાનીમાં ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલ 1-0થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય પુરુષ ટીમ પણ હોકીની સેમિફાઇનલમાં પહોંચી છે, જ્યારે હવે સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો સામનો આર્જેન્ટિના સામે થશે. બુલેટિનમાં બસ અત્યારે આટલું જ. વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ. નિર્ભય સત્ય, જનતાનો અવાજ.